नमस्ते विद्यार्थी मित्रों, आज ना आ वीडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत करूँ छू। मनी ऑर्डर ए पोस्ट ऑफिस द्वारा एक स्थले थी बीजा स्थले नाणा मोकलवानी व्यवस्था छे। आ सेवा माटे पोस्ट ऑफिस ने कमीशन चूकवू पड़े छे। हवे मनी ऑर्डर छे ए एक जग्याएथी बीजी जग्याए पैसा मोकलवा माटे पोस्ट ऑफिस द्वारा जे छे ए मोकलवामां आवे छे। तेमां जे कंई आपणे नाणा मोकलीए छे ए मोकलवाना बदलामां पोस्ट ऑफिस ने अमुक कमीशन छे ए आपणे चूकवू पड़तुं होय छे। जे व्यक्तिने नाणा मोकलवामां आव्या होय ते व्यक्तिनी नाणा मळ्યા બદલને પોચ સહી લેવામાં આવે છે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે। દાખલા તરીકે જે વ્યક્તિને તમે પૈસા મોકલો છો એ વ્યક્તિને પૈસા મળી ગયા છે કે કેમ એની ખાતરી કરવા માટે જે છે એ જે તે પોચની અંદર મેળવનાર વ્યક્તિની સહી લેવામાં આવે છે અને જે વ્યક્તિએ પૈસા મોકલેલા છે એને એ ફરી પાછું પહોંચાડવામાં આવે છે। ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી इंस्टंट मनी ऑर्डर शुरू कराया छे, जेना द्वारा 1000 थी मांडी 50000 सुधीनी रकम भारत में कोईपण स्थले एक ज दिवस में प्राप्य बने छे। जेम जेम समय जतो जाय छे एम एम नवी टेक्नोलॉजी छे ए आवती जाय छे, ए आपणे सब एनाथी माहितगार छीए। तो आना द्वारा 1000 थी लई अने 50000 सुधीनी रकम जे छे ए समग्र भारतनी अंदर एक जग्याए थी लई अने बीजी जग्याए छे ए झड़पथी પહોંચાડાઈ જાય છે। નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવવાની સાથે જ તેની પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ કરવામાં આવે છે। નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા માંગે તેને આ ખાનગી નંબર છે એ આપે છે કે જેના દ્વારા એને ખાતરી થઈ જાય। નાણાં મેળવનારને ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી મની ઓર્ડરની રકમ જે છે એ મળી જાય છે અને જો આટલી સેફટી ન રાખે તો ગમે તે વ્યક્તિ આવી અને નાણાં જે છે એ લઈ જતો હોય છે। પરંતુ એવું ન થાય એના માટે આવી વ્યવસ્થા છે એ ઊભી કરવામાં આવે છે કે એને ફોટાવાળું પોતાનું આઈડી કાર્ડને બતાવવાનું અને પોસ્ટ ઓફિસમાંથી પોતાના પૈસા છે એ મેળવી લે છે। ટપાલ ખાતા દ્વારા ઈ મની ઓર્ડર સેવા છે એ શરૂ કરાઈ છે। આ સેવા હાલમાં કેટલીક નિયત કરેલ પોસ્ટ ઓફિસમાં જ મળી શકે છે। ઈ મની ઓર્ડરના નાણાં બીજા દિવસે જે તે વ્યક્તિ તેના સરનામે એ મળી શકે છે। ઈ મની ઓર્ડરમાં દ્વારા ₹1 થી ₹5000 એ મોકલી શકાય છે। આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસીસ અને તેના કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે। ઈ મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈને કે પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે। કારણ કે જેટલી તમારે ફેસિલિટી જોતી હોય એ પ્રમાણેની પ્રક્રિયા જે છે એ તમારે વ્યવસ્થિત કરવી પડે, એટલે ત્યાં જઈ અને ત્યાં એક ફોર્મ જે છે એ સબમિટ કરાવવાનું કે જેથી કરીને ₹1 થી ₹5000 સુધી એને ઘરે બેઠા બીજે દિવસે પૈસા મળી જાય। ઈ મની ઓર્ડરના ફોર્મમાં જેને નાણાં મોકલવા માગે છે તેનું નામ, સરનામું, જેમાં પિનકોડ હોવો આવશ્યક છે। 24 કલાકમાં આ નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે। નાણાં મેળવતી વખતે ફોટો ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે છે। ઈ મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશામાંથી કોઈ પણ એક સંદેશો પણ નાણાં મેળવનારને મોકલી શકાય છે, જેથી સરળતાથી જે છે એને પોતાની રકમ છે એ મળી જાય। ત્યાર પછી છે અન્ય આનુષંગિક સેવાઓ। ટપાલ દ્વારા ખાતા દ્વારા બીજી ઘણી સેવાઓ ઉપલબ્ધ છે, જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ, વિદેશી ચલણમાં ટ્રાવેલ્સ ચેક, વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ જેને ડેબિટ કાર્ડ તરીકે ઓળખાય છે, વિદેશી ચલણમાં ડ્રાફ્ટ, કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા, બેન્કિંગ સેવા, પેન્શનરોને તેમના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી, રેલવેની ટિકિટ બુકિંગ વગેરે જેવી સેવાઓ ટપાલ ખાતું જે છે એના દ્વારા કરવામાં આવે છે। ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે માટે લોકો ટપાલ ખાતાની સેવામાં વધુ વિશ્વાસ જે છે એ જોવા મળે છે, કારણ કે જ્યારે ગવર્મેન્ટનું હોય
અત્યારે જે છે એમાં શંકાને સ્થાન હોય ને માટે લોકો છે એના ઉપર વધુ ભરોસો મૂકે છે। ત્યાર પછી જોઈએ અન્ય આનુષંગિક સેવાઓ। ટપાલ ખાતા દ્વારા અહીંયા જે છે એ આ બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે। ત્યાર પછી જોઈએ વખાર। તો ઉત્પાદન થયા પછી ઉત્પાદિત માલનું વેચાણ કે વપરાશ તરત જે થઈ શકતો નથી, તેથી તેનો સંગ્રહ આવશ્યક બને છે। નાશવંત વસ્તુને સાચવવા માટે વખારની જરૂર પડે છે કે જેવું ઉત્પાદન થયું તરત જ એનું વેચાણ નથી થઈ જતું, પણ એનો છે એ સ્ટોક કરવો પડે છે અને સ્ટોક કરવા માટે ગોડાઉન એટલે કે વખારની જરૂર પડે છે। કેટલીક વસ્તુઓની માંગ મોસમી હોય છે અને તેનું ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય ત્યારે આવી પરિસ્થિતિ ઉત્પાદિત વસ્તુઓને સંગ્રહ કરવામાં આવે છે અને જ્યારે તેની માંગ થાય ત્યારે તે મળી શકે તેવી વ્યવસ્થા વખારમાં દ્વારા કરવામાં આવે છે। ઘણી વખત કાચા માલનો ઉત્પાદન માટે ઉપયોગ થાય તે પહેલા તેનો સંગ્રહ જરૂરી બને છે। આ માટે વાણિજ્યના એક અંગ તરીકે વખારની સેવા આવશ્યક બને છે। હવે નીચે જોઈએ એનો અર્થ। વખાર એ એવી સેવા છે કે જેમાં પેદાશોનો સંગ્રહ થાય છે એટલે સ્ટોક થાય છે। પેદાશને તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રહે તે રીતે રાખવામાં આવે છે। આવા સંગ્રહ દરમિયાન પેદાશોના ગુણધર્મો જળવાઈ રહે અથવા તેમાં ઓછામાં ઓછા ફેરફાર થાય તે તેનો મુખ્ય હેતુ છે। વખારના કારણે સમય તુષ્ટિગુણનું સર્જન જે છે એ થાય છે। હવે વખારના પ્રકારો જે છે એ આપણને આપેલા છે, માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ। હવે એમાં સૌ પ્રથમ જોઈએ માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકાર। એમાં બે પ્રકાર જોવા મળે છે, ખાનગી માલિકીની વખાર। તો એ ખાનગી માલિકીની વખાર એટલે શું? તો વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે તેમની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખારો છે એ રાખે છે તેને ખાનગી માલિકીની વખાર કહેવાય। દાખલા તરીકે ચાલો ભાઈ મારે જે છે એ ફ્રૂટની દુકાન છે અને ફ્રૂટને જોઈએ એવી રીતે હું લારીમાં વેચું છું, તો બાકીનું વધારાનું ફ્રૂટ જે છે એ મારા વખારમાં ગોડાઉનમાં હું રાખી મૂકીશ, તો એ મારી માલિકીની જે છે એ વખાર ગણવામાં આવે। ત્યાર પછી છે જાહેર વખારો। જે વખારોનો ઉપયોગ પોતાના ધંધા કે હેતુ માટે થતો નથી પરંતુ જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવે છે તેને જાહેર વખાર કહે છે। આ વખારની માલિકી પણ અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે। ધંધાદારી કે અન્ય લોકો આ વખારની સેવાનો લાભ મેળવવાનો હોય છે અને બદલામાં તેઓ ભાડું કે અન્ય ખર્ચ જે છે એ ચૂકવે છે। જેવી રીતે વાડી આપણે ભાડે રાખીએ એવી રીતે વખાર પણ ભાડે રાખીએ અને જે કાંઈ નક્કી કરેલી રકમ હોય એના માલિકને અથવા તો જેની હોય સરકારની તો એને આપણે ચૂકવવું પડે છે। ખાસ કરીને રેલવે સ્ટેશન, બંદર, બંદર એટલે કે દરિયા કિનારો અને હવાઈ મથકોની નજીક આવી જાહેર વખારો હોય છે। આજે જાહેર વખારો સ્વતંત્ર વ્યવસાય બન્યો છે। જાહેર વખારો માલ સંગ્રહ, જાળવણી અને સુરક્ષાની ખાતરી આપે છે। જાહેર વખારો પોતાના હસ્તક મળેલા માલની વિગતો દર્શાવીને રસીદ એટલે કે પહોંચ આપે છે। આ રસીદ હસ્તાંતરીય હોય છે તેથી રસીદ દ્વારા માલની લે વેચ છે એ કરી શકાય છે। ત્યાર પછી જોઈએ જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકાર। તો જકાત ભરેલા માલની વખારો, આયાત કરેલા માલ ઉપર આયાત જકાત ચૂકવ્યા પછી તેને નિર્ધારિત સ્તરે લઈ જવા, તાત્કાલિક વાહન વ્યવહારની સેવા ઉપલબ્ધ ન હોય ત્યાં બંદરો, હવાઈ મથકો અને સરહદીય વિસ્તારોમાં જકાત ભરેલા માલનો સંગ્રહ કરવા માટે જાહેર વખારની સેવા મળી શકે છે। આવી વખારોને જકાત ભરેલા માલની વખાર કહેવાય। જકાત એટલે સરકારને જે છે અમુક ટકા ટેક્સ છે એ ચૂકવવો પડતો હોય છે અને આવી જકાત ભર્યા બાદ જે છે એ આપણને માલનો સ્ટોક કરવા દે। હવે અત્યારે ટોલનાકું અસ્તિત્વમાં છે, આની પહેલાં જકાત નાકું જે છે એ અસ્તિત્વમાં હતું કે જ્યાં માલની અવર જવર થતી વખતે તમારે જે છે એ સરકારને જકાત ભરવી પડે। ત્યાર પછી છે જકાત ભર્યા વિનાના માલની વખારો। આયાત કરેલા માલ ઉપર જકાત નક્કી કરેલા દર અનુસાર ભરવાની હોય છે। એવો આયાતી માલ કે જેના ઉપર જકાત ભરાઈ નથી અને તે માલ જે વખારમાં રાખવામાં આવે તેને જકાત ભર્યા વગરના
માલની વખારો તરીકે ઓળખવામાં આવે છે। જે સ્થળે માલ આયાત થતો હોય તે જગ્યાએ આવી વખારો જોવા મળતી હોય છે કે જેની જકાત તમે છે એ ભરેલી હોય નહીં। બંદરો અને સરહદી જમીન વિસ્તારોમાં જ્યાંથી માલની આયાત નિકાસ થતી હોય તેવા વિસ્તારમાં આ પ્રકારની વખારો આવેલી હોય છે। જ્યારે આયાતકારે માલની પુનઃ નિકાસ કરવી હોય, પુનઃ એટલે ફરીથી નિકાસ કરવી હોય, ત્યારે માલનું વર્ગીકરણ અને પુનઃ પેકિંગ વગેરે સગવડો ઉપલબ્ધ બને છે। માલના મૂળ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી। આવી વખારો પુનઃ નિકાસ માટે આશીર્વાદરૂપ બને છે। ત્યાર પછી આપણે જોઈએ ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકાર। તો સામાન્ય વખારો, જે માલના સંગ્રહ જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા તો અલાયદી એટલે કે અલગથી સેવા ન આપવી પડે તેવી માલ રાખવાની વખારને સામાન્ય વખાર કહે છે। આ વખારમાં લગભગ બધા જ પ્રકારના આકાર, કદ, વજન અને સ્વરૂપવાળા માલને રાખવામાં આવે છે। આ પ્રકારની વખાર મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે। ત્યાર પછી જોઈએ વિશિષ્ટ વખારો। જે માલના સંગ્રહ જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા તો અલાયદી સેવા આપી પડે તેવા માલને રાખવાની વખારને વિશિષ્ટ વખાર કહે છે। ફટાકડા, ચીડી, રસાયણો, રાંધણ ગેસ, પેટ્રોલ જેવી ચીજવસ્તુના સંગ્રહની જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ વખારો છે એ જરૂરી બને છે। પેટ્રોલિયમ પેદાશ માટેની ભૂતળ ટાંકીઓ એટલે ભૂતળ એટલે કે જમીનની અંદર, ચેરી રસાયણો માટે ખાસ પ્રકારની ઈંટો તેના ઉદાહરણ છે। ફળ, દૂધ, શાકભાજી જેવા નાશવંત પદાર્થો માટે કોલ્ડ સ્ટોરેજ જેવી વિશિષ્ટ વખારો રાખવામાં આવે છે। આ વખારો ખર્ચાળ છે, સુરક્ષાના હેતુ અનેક નિયમોનું પાલન છે એ અનિવાર્ય બને છે। કારણ કે આવી વખારોની અંદર નાશવંત વસ્તુ જે છે એ રાખવામાં આવતી હોય છે। ત્યાર પછી જોઈએ વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ। માલની હેરફેર માટે વાહન વ્યવહાર ઉપયોગ કરવામાં આવે છે। શરૂઆતમાં પ્રાણીઓ અને વાહનોનો ઉપયોગ થતો હતો, સાથે સાથે જળમાર્ગ અને શોધાયા અને આધુનિક શોધે વિમાનનો પણ ઉપયોગ શરૂ કર્યો કે જેના દ્વારા તમે માલને જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો। વાહન વ્યવહાર એ એવી સેવા છે કે જેમાં માણસો અને માલસામાનની એક સ્થળેથી બીજા સ્થળે છે એ હેરફેર કરવામાં આવે છે। હવે જોઈએ એના પ્રકારો। તો માનવબળ દ્વારા સંચાલિત, માનવી એ માલસામાનની હેરફેર માટે માનવબળ સંચાલિત વાહન વ્યવહાર એ હજુ પણ પ્રચલિત છે અને પર્યાવરણને અનુકૂળ છે। ઘણી બધી જગ્યાએ પેન્ડલ રિક્ષાનો ઉપયોગ શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં લઈ જઈ શકાય છે। દાખલા તરીકે કોલકાતામાં આજે પણ પેન્ડલ રિક્ષાનો ઉપયોગ માનવ હેરફેર માટે થાય છે, જેને આપણે અત્યારે ઓટો રિક્ષા આપણે ત્યાં જોવા મળે છે। કોલકાતાની અંદર પેન્ડલ મારીને જે છે એક જગ્યાથી બીજી જગ્યાએ માણસોને લઈ જાય છે। અજમેર જાઓ તો ત્યાં પણ આવી રીતે જોવા મળે છે। હાથ લારી દ્વારા આજે ભારતના લગભગ બધા પ્રદેશમાં માલસામાન નજીકના સ્થળો સુધી છે એ પહોંચાડવામાં આવે છે। ત્યાર પછી બીજું, પશુબળ દ્વારા સંચાલિત કે પશુઓને એની સાથે જોડવામાં આવે, પશુઓ દ્વારા માનવ અને માલસામાનની હેરફેર ટૂંકા અંતર માટે થતી જોવા મળે છે। દાખલા તરીકે ઘોડાગાડી, બળદગાડું વગેરે એ આના પ્રકારો છે। ત્રીજું, હવાઈ માર્ગ। હવાઈ માર્ગો માણસ અને માલસામાનની ખૂબ ઝડપી હેરફેર લાંબા અંતર માટે શક્ય છે। ટૂંકા અંતર માટે હવાઈ માર્ગોનો ઉપયોગ મોંઘો સાબિત થાય છે। વિમાનને આકાશમાં ચડિયા અને ઉતારવા માટે રનવે જરૂરી હોય છે, ગમે ત્યાં ઉતરી ન જઈ શકે, ગમે ત્યાંથી ચડી પણ ન જાય। ટૂંકા ગાળાના અંતર માટે થોડા માણસો અને માલસામાન માટે જ્યાં રનવે ન બની શકે તેવા દુર્ગમ વિસ્તારોમાં હેલિકોપ્ટર સેવા પણ વધુ યોગ્ય છે એ ગણાય છે। ત્યાર પછી છે જમીન માર્ગ। તો જમીન માર્ગમાં પહેલું રેલવે માર્ગ, રેલવે દ્વારા માણસો અને માલસામાનની હેરફેર થાય છે। ટ્રેનમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈ શકીએ છીએ। એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે ડીઝલ વિદ્યુતનો ઉપયોગ જે છે એ કરે છે। ઘણી વખત ટ્રેનમાં બધા અથવા કેટલાક ડબ્બા પણ
ચાલક બળ ધરાવતા હોય છે જેને મલ્ટીપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે। રેલવેમાં અત્યારે ચાલક બળ તરીકે કેબલ ગુરુત્વાકર્ષણ ચુંબકીય શક્તિનો પણ ઉપયોગ થાય છે કે જે એને જે છે એ ચાલક બળ એટલે કે ચલાવવા માટેનું જે ઇંધણ પૂરું પાડે છે। ભારતમાં હાલમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી ચાલક બળ તરીકે ઉપયોગ કરતા એન્જિનનો વપરાશ શરૂ થયો છે। શહેરના વિસ્તારોને જોડતી અને શહેરોથી જ દોડતી ટ્રેનો વાહન વ્યવહારની કરોડરજ્જુ સમાન જે છે એ પુરવાર થયેલ છે। ત્યાર પછી છે રસ્તા માર્ગ। તો રસ્તા માર્ગ એક માર્ગ ઉપરથી બીજા માર્ગ પર જવા માટે મુક્ત હોય છે। સ્થળમાં દિશામાં ગતિમાં અને સમયમાં સગવડ મુજબ ફેરફાર શક્ય છે જે અન્ય વાહન વ્યવહારના પ્રકારમાં સુલભ નથી। રસ્તા માર્ગ ઘરના દરવાજા સુધી વાહનો દ્વારા સેવા આપી શક્ય બને છે। રિક્ષાને તમારે ઘર સુધી લઈ જવી હોય તો લઈ જઈ શકો। એવી જ રીતે બસ દ્વારા વધારે વ્યક્તિઓનું વહન કાર્ય ક્ષમતાપૂર્વક થાય છે। ટ્રક દ્વારા માલની હેરફેર ઓછું વજન ધરાવતા અને સામાન્ય રીતે ઓછું અંતર ધરાવતા સ્થળો વચ્ચે થાય છે। વાહનોના સતત વધતા વપરાશને કારણે વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ અને પાર્કિંગ જેવા પ્રશ્નો છે એ સર્જાય છે। આથી ઘણા શહેરોમાં BRTS નો ઉપયોગ જે છે એ થયો છે ને આપણે રાજકોટમાં પણ જે છે 150 ફૂટ રિંગ રોડ ઉપર આ આપણને બસની સુવિધા જોવા મળે છે। બે બસો વચ્ચેની સમયગાળો ઓછો રાખેલ હોવાથી સેવાનું સાતત્ય જળવાઈ રહે છે। હાલ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં આ સેવા છે એ ઉપલબ્ધ જોવા મળે છે। ત્યાર પછી જોઈએ જળમાર્ગ। દરિયો, સરોવર, નહેર, નદી વગેરે જળમાર્ગોમાં હોડી, વહાણ કે અન્ય સાધનોથી જળમાર્ગ વાહન વ્યવહાર થાય છે। બે નજીકના દરિયા કિનારાના સ્થળો અથવા જ્યાં પાણી અને સપાટ જમીન હોય ત્યાં મોટા પંખાથી ચાલતા ઓવરક્રાફ્ટનો ઉપયોગ થાય છે જે આપણે નદીઓની અંદર ને એની અંદર જોઈએ છે। મોટા ડેમ બનાવી નહેર દ્વારા પાણી દૂરના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે। આવી નહેરનો ઉપયોગ પણ જળમાર્ગ તરીકે થાય છે। વિદેશ વેપાર સૌથી વધુ જળમાર્ગ દ્વારા થાય છે। વિદેશમાં એક જગ્યાએથી જે છે બીજી જગ્યાએ મોકલવું હોય તો જળમાર્ગે જે છે એ શરૂ થાય છે। હમણાં જે તાજેતરમાં જે છે એ આવી નવી નવી જળમાર્ગની યોજનાઓ પણ જે છે એ અસ્તિત્વમાં આવેલી। જળમાર્ગ થતું વહન બીજા પ્રકાર કરતાં થોડું ધીમું છે છતાં આધુનિક એન્જિનના કારણે બહુ જ મોટા પ્રમાણમાં જે છે એ જથ્થામાં માલસામાન કાર્યક્ષમ રીતે પહોંચાડાય છે। એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવા માટે હવાઈ માર્ગ કરતાં જળમાર્ગ પ્રમાણમાં સસ્તો છે પરંતુ સમય છે એ વધુ લે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેરો સર્વિસ ખૂબ જ જે છે એ લાભપ્રદ રહે છે। હમણાં જે છે એ તાજેતરમાં જે છે એ ફેરો માટેની જે છે એ નવી જે યોજનાઓ અસ્તિત્વમાં આવી એ પણ જો ખ્યાલ હોય તો। ત્યાર પછી છે પાઇપલાઇન દ્વારા વહન। પ્રવાહી અથવા ગેસ જેવી પદાર્થો માટે પાઇપલાઇનનો ઉપયોગ વધુ કાર્યક્ષમ રહે છે। પ્રવાહી કચરાનો નિકાલ, પાણી, પેટ્રોલિયમ, કુદરતી ગેસ વગેરે માટે આવી વ્યવસ્થા છે એ ઉપયોગી બને છે જે પાઇપલાઇન મારફત જે છે એ આપણને પહોંચે છે। દાખલા તરીકે હજીરા એટલે કે ગુજરાતથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગેસ પરિવહન માટેની પાઇપલાઇન નાખવામાં આવી છે। ભારતમાં અસમ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ફૂડ, ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે। દાખલા તરીકે આપણા ઘરે જે ગેસની લાઇન આવે છે એ પણ આનું બેસ્ટ ઉદાહરણ છે। તો આ લેક્ચરમાં આજે આપણે આટલું શીખ્યા અને અહીંયા આ લેક્ચર છે એ પૂરો થાય છે। હોમવર્કમાં આ પાઠનો સ્વાધ્યાય જે છે એ તમારે લખવાનું છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।